नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज आपणे प्रसार माननी अंदर विभाग सी नी वात करवानी छे। मित्रों, गया वीडियो नी अंदर आपणे मित्र प्रमाणित विचलन नी रीत शीख्या हता अने एवी वात करी हती के तमाम रीतो पूर्ण थई गई छे। एटले आजे एने लगता टूंका दाखला जे बे गुण नी अंदर पूछाय छे एनी वात करीशुं। विभाग सी दाखला नंबर 5, पाठ्यपुस्तक नी अंदर रकम जोईशु 6, 11, -3, 0, 8। अवलोकन माटे विस्तार, विस्तार एटले आर, अने विस्तारांक शोधो। तो मित्रों, विस्तार शोधवा माटे नानी अने मोटी किंमत आपणी पासे होवी जोईए। तो आमां नानामां नानी किंमत कई छे? तो के -3, જેને હું કહીશ XL -3, અને સૌથી મોટી કિંમત 11, તો XH 11। તો હવે મિત્રો, વિસ્તાર એટલે કે R શોધવાનું સૂત્ર લખીએ। તો R બરાબર XH -XL, ધ્યાનથી જોજો। XH 11 છે, XL -3 છે, તો અહીંયા શું થશે? માઇનસ માઇનસ પ્લસ, તો 11 ને 3 કેટલા થશે? 14। હવે મિત્રો, બીજો જવાબ ગણીએ, વિસ્તારાંક। વિસ્તારાંક XH -XL અપોન XH પ્લસ XL। ચલો, એક્સ એચ ની જગ્યાએ કેટલા મૂકીએ? તો કે 11। XL ની જગ્યાએ -3। તો મિત્રો, 11 માઇનસ માઇનસ પ્લસ એટલે 11 ને 3, 14 પ્લસ માઇનસ માઇનસ, તો 11 માંથી 3 બાદ કર્યા તો વધશે 8। 14 ને 8 વડે ભાગાકાર કરતા આપણને એનો જવાબ મળશે 1.75। ચાલો ત્યાર પછી વાત કરીએ મિત્રો દાખલા નંબર 6। નીચે આપેલા અવલોકનો પરથી ચતુર્થક વિચલાંક શોધો। મિત્રો, ચતુર્થક વિચલાંક શોધવા માટે આપણને અવલોકન આપેલા છે 8, 15, 2, 11, 20, 3 અને 5। તો તમારે સૌ પ્રથમ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે। ચડતા ક્રમમાં ગોઠવી દીધેલા છે 2, 3, 5, 8, 11, 15 અને 20। ચતુર્થક વિચલાંક ગણવા માટે સૌ પ્રથમ Q1 અને ત્યાર પછી Q3 ગણીશું। તો Q1 મેળવવાનું સૂત્ર, Q1 બરાબર N પ્લસ 1 અપોન ફોર્મું અવલોકન। N એટલે અવલોકનની સંખ્યા, 1, 2, 3, 4, 5, 6 અને 1, 7। 7 ને 1, 8, 8 ભાગ્યા 4 એટલે બીજું અવલોકન। તો મિત્રો, Q1 બીજું અવલોકન ચડતા ક્રમના ખાનામાં આવે છે 3। તો Q1 નો જવાબ આપણને મળ્યો 3। આવી જ રીતે હવે આપણે બીજો હજી જવાબ મેળવીશું Q3। ચતુર્થક વિચલન શોધવા માટે બીજું માપ જરૂર પડે ત્રીજો ચતુર્થક। Q3 નું સૂત્ર છે 3 કૌંસમાં N પ્લસ 1 અપોન ફોર્મું અવલોકન 3, N ની જગ્યાએ 7, 7 ને 1, 8, 8 તરી 24, 24 ભાગ્યા 4 કરી દીધા એટલે છઠ્ઠું અવલોકન। ચડતા ક્રમમાં ગોઠવેલ છે, એમાં છઠ્ઠો આંકડો આપણે જોઈએ તો જોવા મળશે 15। તો Q3 નો જવાબ આવ્યો 15। તો હવે મિત્રો, આપણે અહીંયા ગણીશું ચતુર્થક વિચલાંક। ચતુર્થક વિચલાંક શોધવાનું સૂત્ર થશે Q3 માઇનસ Q1 Q3 પ્લસ Q1। તો મિત્રો, Q3 ની જગ્યાએ કેટલા મૂકીએ? 15, Q1 ની જગ્યાએ 3,
માઇનસ ત્રણ, 15 પ્લસ 3, 15 માંથી 3 બાદ કર્યા તો 12, 15 ને 3 18, 12 ભાગ્યા 18 કરવાથી જવાબ મળશે 0.67. ચલો ત્યાર પછી મિત્રો વાત કરીએ દાખલા નંબર 7, રકમ જોઈએ. નીચે આપેલા અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો. સરેરાશ વિચલન એટલે મિત્રો એમડી. એમડી શોધવા માટે આપણે સૌ પ્રથમ એક્સ બાર ની જરૂર પડે. આપણી પાસે અવલોકન છે 3, 8, 1, 7, 6. તો આ સૌ પ્રથમ અવલોકન નું કુલ ટોટલ, જેને કહેવાય સિગ્મા એક્સ. તો સિગ્મા એક્સ થશે 25, જેના પરથી તમે ગણશો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન, 25 ના છેદમાં 5. તો 25 ભાગ્યા 5 એટલે જવાબ મળશે 5. હવે મિત્રો એમડી નું સૂત્ર લખી નાખીએ. તો એમડી બરાબર સિગ્મા માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર અપોન એન, જેના માટે મારે અહીંયા બે કોલમ બનાવવા પડશે નવા. પહેલું કોલમ બનશે એક્સ માઇનસ એક્સ બાર, અને બીજું બનાવીએ તો કે માનાંક એક્સ માઇનસ એક્સ બાર. માનાંકમાં લખ્યા પછીના બધા જવાબ પ્લસ થઈ જાય. જો એક્સ માઇનસ એક્સ બાર ના બનાવીએ અને ડાયરેક્ટ માનાંક એક્સ માઇનસ એક્સ બાર બનાવીએ તો પણ ચાલે છે, આપણે ડાયરેક્ટ પણ બનાવી શકીએ. 3 માઇનસ 5 એટલે -2, 8 માઇનસ 5 એટલે 3, 1 માઇનસ 5 એટલે -4, 7 માઇનસ 5 એટલે 2, અને 6 માઇનસ 5 એટલે 1. તો માનાંક દૂર કરવા છે એટલે કે દરેક ઋણ કિંમત દૂર થઈ જાય એટલે 2, 3, 4, 2 અને 1 જેનો સરવાળો, એને કહીશું સિગ્મા માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર, ટોટલ થશે 12. તો એમડી ના સૂત્રમાં કિંમત મૂકીએ, સિગ્મા માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર 12, અવલોકન છે 5, 12 ભાગ્યા 5 કરી દીધા તો જવાબ આવશે 2.4. ચલો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ દાખલા નંબર 8 ની. પાઠ્યપુસ્તક ની અંદર રકમ જોઈશું. જો એક્સ બાર બરાબર 25 અને ચલનાંક એટલે સીવી બરાબર 20% હોય તો વિચરણ એટલે કે એસ સ્ક્વેર શોધો. તો મિત્રો અહીંયા તમારી પાસે સીવી છે એટલે કે ચલનાંક છે, તો સીવી મેળવવાનું સૂત્ર મૂકી દઈએ. સીવી બરાબર એસ અપોન એક્સ બાર ગુણ્યા 100. તો સીવી ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું, 20. એસ શોધવાનો છે, એક્સ બાર ની જગ્યાએ મૂકીએ 25 ગુણ્યા 100. હવે મિત્રો 25 ભાગાકારમાંથી સામે લઈ ગયા તો ગુણાકાર, તો 20 ગુણ્યા 25. 100 ગુણાકારમાંથી આ બાજુ લાવી દઈએ તો ભાગાકાર, તો 20 ગુણ્યા 25 ભાગ્યા 100 કરવાથી આપણને જવાબ મળશે 5. તો એસ નો જવાબ 5 છે, વિચલન 5 છે, મારે તો જોઈએ છે વિચરણ એટલે કે વર્ગ. તો 5 નો વર્ગ 25. ચાલો ત્યાર પછી મિત્રો વાત કરીએ દાખલા નંબર 9 ની. 1, 2, 3, 4, 5 અવલોકનો માટે પ્રમાણિત વિચલન શોધો. મિત્રો પ્રમાણિત વિચલન શોધવું છે. અવલોકન 1, 2, 3, 4, 5 આપેલા છે. અવલોકન નાના છે, વ્યાખ્યા વાળું સૂત્ર મૂકી શકીએ, અથવા તો બીજું પણ આપણી પાસે એક સૂત્ર છે, એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સ અપોન એન નો હોલ સ્ક્વેર. આ સૂત્ર પણ વાપરી શકીએ છીએ. તો 1 થી 5 નો સરવાળો આપણને મળશે 15. તો આપણે અહીંયા એક કોલમ બનાવીશું એક્સ સ્ક્વેર. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9,
चार नो वर्ग सोल पांच नो वर्ग पच्चीस जेना सरवाळा ने कहीशु सिग्मा एक्स स्क्वेर तो टोटल मळशे आपणने पंचावन। हवे मित्रों सूत्र नी अंदर किंमत मूकी दईए तो आपणी पासे सूत्र छे एस बराबर वर्गमूळ मां सिग्मा एक्स स्क्वेर अपॉन एन माइनस सिग्मा एक्स नो होल स्क्वेर। सिग्मा एक्स स्क्वेर नी जग्याए पंचावन, एन एटले अवलोकन पांच, सिग्मा एक्स पंदर, एन एटले अवलोकन पांच नो वर्ग। तो मित्रों हवे पंचावन भाग्या पांच करी देजो, पंचावन ना छेद में पांच एटले जवाब मळशे अग्यार। पंदर भाग्या पांच एटले त्रण, त्रण नो वर्ग नौ, अग्यार माथी नौ बाद कर्या तो जवाब मळशे बे, अने बे नो वर्गमूळ करवाथी 1.41 प्रमाणित विचलन मळशे। चलो त्यार पछी वात करिए मित्रों आगळनो दाखलो, दाखला नंबर 10। नीचेनामांथी कई फेक्टरी दैनिक उत्पादनना संदर्भमां वधु स्थिर छे? मित्रों आपणने आपी छे फेक्टरी ए अने फेक्टरी बी। सरेराश दैनिक उत्पादन एने आपणे मध्यक कहीशुं एटले एक्स बार 50 अने एक्स बार 48। प्रमाणित विचलन एटले एस, तो फेक्टरी एमां एस 10 अने फेक्टरी बीमां एस 12। तो आपणे सरखामणी करवा माटे सूत्र मूकीशुं सीवी नुं, सीवी बराबर एस अपॉन एक्स बार गुणिया 100। पहला फेक्टरी ए नी वात करिए अने बीजा बाजुमां फेक्टरी बी नी वात करशुं। चलो फेक्टरी ए नो एस केटलो छे? तो के 10, एक्स बार 50 गुणिया 100, तो फेक्टरी ए नो जवाब आव्यो 20%। बाजुमां गणिए फेक्टरी बी, बी नो एस छे 12, एक्स बार 48 गुणिया 100, तेनो जवाब आवे छे 25%। हवे स्थिर जोवानुं छे, सरखामणी करवानी छे, अने आपणे एवुं शीख्या हता के जेनो चलनांक ओछो, जे चलनांक नानो, ते माहिती वधु स्थिर अथवा तो सारी छे तेम कही शकीशुं। तो अहींया लखीशुं फेक्टरी ए नुं दैनिक उत्पादन वधु स्थिर छे अथवा तो सारू छे तेम कही शकीशुं। चलो त्यार पछी वात करिए दाखला नंबर 11 नी। एक माहितीना समूहमां 25માં અને 75માં શતાંશક અનુક્રમે 25મો શતાંશક એટલે P25, 75મો શતાંશક એટલે P75 અનુક્રમે આપેલા છે 20 અને 36 એટલે P25 20 અને P75 36, તો ચતુર્થક વિચલાંક શોધો। મિત્રો ચતુર્થક વિચલાંકનું સૂત્ર છે Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1। તમે Q3 ક્યાં છે અને Q1 ક્યાં છે તો એના માટે આપણે યાદ કરીએ અગાઉનું પ્રકરણ મધ્યવર્તી સ્થિતિના માપ, જેમાં આપણે સરખામણી શીખ્યા હતા P25 એટલે 25% અને Q1 એટલે પણ 25%, કે તેથી ઓછી કિંમત એટલે P25 બરાબર Q1 થાય, એવી જ રીતે P75 બરાબર Q3 થાય। તો Q3 નો જવાબ કેટલો છે? 36 અને Q1 નો જવાબ છે 20, 36 પ્લસ 20। ચલો 36 માંથી 20 બાદ કરી દો તો જવાબ વધશે 16, 36 વત્તા 20 કરી દીધા તો જવાબ થશે 56, 16 ને 56 વડે ભાગાકાર કરવાથી જવાબ આવશે 0.29। તો મિત્રો આજે આપણે વિભાગ સી ના જે ટૂંકા દાખલાનો અભ્યાસ કર્યો છે એનું તમે વારંવાર પુનરાવર્તન કરી લેશો।